એક બાર ત્રેતા જુગ માહી, એક બાર ત્રેતા જુગ માહી, ત્રેતા યુગ ચાલે છે અને ભોળેનાથ કૈલાસમાં નિવાસ કરે છે. એ સમયે ભગવાન ને મન થયું છે રામ કથાનું. સતીને કહ્યું, ખે દેવી, મારે કથા સાંભળવા જવી છે, તમે મારી સાથે ચાલો. આપણે રામ કથા સાંભળવા જઈએ, શંકર ભગવાન ને ઈચ્છા થઈ છે રામ કથા. સતી કે કઈ વાંધો નહીં, તમે જે આવ્યા, હું તો પણ તમારા પગલે પગલે ચાલુ છું. શિવ અને સતી કથા સાંભળવા નીકળ્યા. કઈ કથા? રામ કથા. કયો યુગ છે યાદ રાખજો, પેપર માં આવશે ત્રેતા. શંકર ભગવાન કથા સાંભળવા નીકળ્યા, ભેગા છે સતી. નકર જરાક એક સેકન્ડ માટે બધા વિચાર કરો, બધા અહીંયા બેઠેલા, કે શંકર ભગવાન ને જો કથા સાંભળવી હોય તો વક્તા ને કૈલાસમાં ન બોલાવી શકે? શિવ ધારે તો વક્તા ને ન બોલાવી શકે, આવી જાઓ કથા સાંભળાવો અમને? પણ નહીં, સમજો, શંકર ભગવાને વક્તા ને નથી બોલાવ્યા, પણ પોતે કથા પાસે ગયા, પોતે આવ્યા છે. ભાઈ અહીંયા સમજો, ભગવાન એમ કહે છે કે જ્ઞાન લેવું હોય તો આપણે જ્ઞાન પાસે જવું પડે, જ્ઞાન આપણી પાસે આવે, સત્સંગ પાસે આપણે જવું પડે. અને ભગવાન મહાદેવ કથા સાંભળવા નીકળ્યા. ઋષિ ખૂબ આનંદિત થયા અને ભગવાન નું સ્વાગત કર્યું. ઓમ ઓમ તત્પુરુષાય તત્પુરુષાય વિદ્મહે વિદ્મહે મહાદેવાય મહાદેવાય ચ ચ ધીમહિ ધીમહિ તન્નો તન્નો રુદ્ર રુદ્ર પ્રચોદયાત પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બધા બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બોલો કૈલાશપતિ મહાદેવ. શંકર ભગવાન પધારે, ઋષિને ત્યાં અગસ્ત્ય ઋષિનું આશ્રમમાં આવ્યા. નામ યાદ રાખજો, શિવને કથા સંભળાવવા વાળા ઋષિનું નામ અગસ્ત્ય.
શું નામ છે? અગસ્ત્ય. આમાંથી જેને દેવી ભાગવત વાંચી હશે, સાંભળી હશે, ને ખબર હશે કે દેવી ભાગવતમાં અગસ્ત્ય ઋષિના પ્રાગટ્યની કથા છે. એનો જન્મ કેવી રીતે? એ દેવી ભાગવતમાં છે. એવા અગસ્ત્ય ઋષિ ભગવાન ત્યાં પધાર્યા અને ઋષિ તો નાચવા લાગ્યા. શંકર ભગવાન સ્વાગત કર્યું, હો બહુ સ્વાગત કર્યું. શંકર ભગવાન કે મને સ્વાગત ની કોઈ જરૂર નથી, મને કથા સંભળાવો, મને રામ કથા સંભળાવો, મને તમે કથા સંભળાવો. પછી તો ઋષિ બિરાજિત થયા પથ્થરની શિલા પર. ઋષિ બેઠા અને નીચે ધરતી ઉપર દેવોના દેવ મહાદેવ બેઠા અને બાજુમાં બેઠા સતી. બોલો સતી માત કે શિવ શંકર ભગવાન કે. શંકર ભગવાન ને માતાજી નીચે બેઠા અને ઋષિ બેઠા પથ્થરની શિલા ઉપર. આ પહેલેથી ક્રમ ચાલે છે કે વક્તા ઉપર હોય ને શ્રોતા નીચે હોય. દેવોના દેવ મહાદેવ પણ નીચે બેસીને કથા સાંભળે. ભેગા માતાજી કથા સાંભળવા માંડ્યા. પણ આમાંથી લગભગ જાણતા તો હશો તમે કે શંકર ભગવાનને તો જામી ગયું પણ સતીને જામતું? સમજવા વાળા સમજી ગયા. શંકર ભગવાન કે દેવી કથામાં ધ્યાન રાખો, આ રામ નામની કથામાં ધ્યાન રાખો, બીજી બાજુ બધું જોવાનું બંધ કરો, ધ્યાન કથામાં રાખો. સતીએ કીધું ઈ કે સાંભળો ભોળાના, તમે તો ભોળા જ છો. કેમ? ઈ કે તમે તો ભોળા છો, હું દક્ષ રાજાની દીકરી છું, ચતુર બાપની દીકરી છું, બ્રહ્માજી મારા દાદા થાય અને એની હું દીકરી છું. અને આ ઋષિના શરીરે ઘડપણ છે, આ જેના મોઢેથી આપણે કથા સાંભળવાની છે ઈ ઋષિને ઘડપણ છે. બરોબર, એને સારા વસ્ત્ર નથી પહેર્યા, એવા સાધુ જેવો વેશ છે, શરીરે ગઢપણ છે. અને હું કઈ આવા ઋષિના મોઢેથી કથા થોડી સાંભળું? શંકર ભગવાન કે દેવી વક્તા હામુ ન જુઓ, કથા હામુ જુઓ. વક્તાને ન પકડો પણ વાણીને પકડો. દેવી કે વાણી કઈ છે? એ વાણી સામુ જુઓ, કથાકાર સામે ન જાઓ. દેવી તમે રામ કથા સામુ જુઓ. પણ સતીએ કીધું કે નહીં, હું કથા મારું ધ્યાન નહીં. શંકર ભગવાન બહુ સમજાવે કે દેવી રામ નામ કરો, રામ નામ કરો. પણ સતી માયના નહીં. શંકર ભગવાન કે છોડો, હવે હું મારું કરું. અને ભગવાન ભોળેનાથ રામ નામમાં બેસી ગયા. સતીનું ધ્યાન કથામાં નથી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. Shri Ram Jai Ram Jai Jai Ram, 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 Shri Ram Jai Ram Jai Jai Ram.
राम कथा मुनि बर जब खानी राम कथा मुनि बर जब खानी सुनी महेश परम सुख मानी सुनी महेश परम सुख मानी अचूपई में बात आई कि समझाए ने खबर पड़ी गई के ऋषिए कथा की थी शंकर भगवान नु मन कथा मा शिव जे पूरी श्रद्धा थी कथा हांबड़ी पण सती ने जायमू ऋषिए कथा पूरी करी अन तुलसीदास जी लख्यू के कथा पूरी थई पण कोने हांबड़ी सुनी महेश परम सुख मानी सुनी महेश परम सुख मानी कोने हांबड़ी केवल शिवे खाली शंकर भगवान हांभड़ी एम लख्यू नकर आयवा तय सु लिखू तू संग सती जग जननी भवानी बधा बोलो संग सती जग जननी भवानी संग सती जग जननी भवानी संग सती जग जननी भवानी આવ્યા ત્યારે લખ્યું તું કે ભેગા સતી છે જગજનની છે ભવાની છે પણ કથા બરોબર સાંભળી નહીં તો ચોપાઈમાંથી નામ નીકળી ચોપાઈમાં નામ નથી એવું બીજી વાત કેવળ ને કેવળ શિવે સાંભળી કથા પૂરી થઈ પછી તો ઋષિ ઊભા થઈ ગયા ભગવાન શિવ ઊભા થાય અને કહે છે માગો માગો તમને જે જોઈ દક્ષિણા દઉં તમે મને કથા સંભળાવી અને કથાકારની કથા દક્ષિણા વગર સંભળાય તમે દક્ષિણા માંગો ઋષિ કહે છે કે તમે આવ્યા ને કથા અહીંયા સાંભળી ઈથી મોટી દક્ષિણા હોય કઈ બીજી મારે કાંઈ જોતું મને કઈ ન જોઈએ શંકર ભગવાન કે નહીં દક્ષિણા તો હું તમને દેવાનું આન તેથી ભગવાને દક્ષિણા આપી કઈ બોલે ભક્તિ બોલો ભક્તિ માતે બોલો ભક્તિ માતે ભક્તિ કરે તા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું બધા બોલો ભગતિ કરતા સુને મારા પ્રાણ હે પ્રભુજી એવો માંગો મારી આશા નિરાશા કરજે નહીં બધા બોલો મારી શ્વાસે શ્વાસે પ્રભુજી એવો ભક્તિ નું વરદાન માતાઓ બહેનો ભાઈઓ વડીલો વાત બહુ સાચી છે કે ભક્તિ હશે તો બેડો પાર ભગવાન આગળ જઈએ મંદિરે જઈએ માતાજી આગળ જઈએ તો માની વિનંતી ભક્તિ માંગજો ને પણ આપણો વાંધો એ છે અહીંયા રહેવાનું એ બધાય માગે છે પણ ઉપર આવવાનું એ કોઈ માંગતું ઉપર આવે છે ભક્તિભાઈ પણ આપણે તો પૈસો માંગીએ છીએ બધું બીજી વસ્તુ માંગીએ પણ મારી વિનંતી માગો તો ભક્તિ માગો અને ભક્તિ એવી માગો કે બેડો પાર થઈ જાય અને આમાંથી લગભગ ને ખબર હશે તમે ભાગવત કથા સાંભળી હશે બધાએ તો ભાગવત માં એક ભગત ની વાત આવે છે ભગવાન કૃષ્ણ ના ભગત એ મિત્ર હતા કનૈયા ના અને પોરબંદર માં રહેતા હતા શું નામ હતું જોર છે બોલો બધા સુદામા આ સુદામાજી મહારાજ
આપણે બધા જાણીએ છીએ સુદામાજી ને ગરીબાઈ છે ઘરમાં, સુદામાજી ને અજાચક વ્રત છે, કોઈ આગળ હાથ લાંબો કરવો, પણ ઘરની પરિસ્થિતિ એવી ખરાબ આવી, એવો સમય આવ્યો કે સુદામાજી નીકળતા કૃષ્ણ પાસે માંગવા માટે, પણ દ્વારકામાં પહોંચ્યા ને તો ચોકીદારો રોકાતા કે તમે કોણ છો, ત્યારે કહે છે કે હું દ્વારિકાના નાથનો મિત્ર છું, મને જવા દો, એ કે તારા જેવો ગરીબ માણા કઈ અમારા રાજાનો ભાઈબંધ થોડો હોય, ત્યારે સુદામાએ કીધું તું મારા વેશ સામુ ન જુઓ, મારો સમય ખરાબ છે, પણ કૃષ્ણ મારો મિત્ર છે, એ પાકું છે, એક વાત યાદ રાખજો, આદમી બુરા નહીં યારો, એ વક્ત બુરા હે, સમય ક્યારે